वैसा थे दिलाओ छु देसरा। राज्य में एक तरफ कोरोना संक्रमण वधी रह्यो छे तो ओमिक्रॉन वायरस पण पगपेसारो करी चुक्यो छे, छतां पण लोको हजु पण सावचेत जोवा मळता नथी। सूरत शहर में पण कंईक आवी ज परिस्थिति जोवा मळी रही छे। कोरोनाना वधता जता संक्रमण वच्चे पण शहेरना बजारों में भारे भीड जोवा मळी रही छे। बाळको अने महिलाओं बजार में खरीदी माटे उमटी रह्या छे, तेવામાં आवा दृश्यो कोरोनाने खुल्लू आमंत्रण समान जोवा मळी रह्या छे। लोकोनी आ प्रकारनी बेदरकारी भारे पड़ी शके छे, तेथी लोको समझदारी दाखवे अने भीड तेमज मोटा उत्सव अने मेळावडानी भीड़थी दूर रहे तेमज कोविड गाइडलाइन चुस्तपणे पालन करे ते आवश्यक बनी गयु छे। तो तंत्र पण लोकोने अहींया पण नियमो पालन करवा माटे फरज पूरी पाडी रही छे। सूरत शहर में फरी एक वार कोरोना नो कहर जोवा मळी रह्यो छे। प्रथम लहर, बीजी लहर अने क्यांक ने क्यांक त्रीजी लहर नी जे आशंकाओ व्यक्त करवामां आवी रही छे जे क्यांक ने क्यांक सार्थक थई रही छे, कारण के अनेक लोको संक्रमित थई रह्या छे अने रोजे रोज कोरोनाना केसों में सतत वधारो थई रह्यो छे, ते क्यांक ने क्यांक चिंतानो विषय छे। परंतु जे मेळावडाओ थई रह्या छे तमने हूँ सीधा दृश्यो बतावीश के सूरतना वराछा विस्तारना जे दृश्यो छे के यहाँ ठेर ठेर आ बजारों भरावाय छे। आ बजारों भरावाने जग्या पर मोटी संख्या में लोको एकठा थाय छे खरीदी करवा माटे। क्यांक ने क्यांक आ एक खतरानी घंटी रूप साबित करी शकाय, कारण के रोजे रोज आ प्रकारनी बेदरकारी सामे आवी रही छे, रोजे रोज आ प्रकारना दृश्यो सामे आवी रह्या छे। कारण के सूरत शहेरमां क्यांक ने क्यांक सतत सावचेती राखवा माटेनी अपील करवामां आवी रही छे। रोजे रोज 100થી વધુ કેસો હાલ કોરોનાના સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે। નવો વેરિયન્ટ જે ઓમિક્રોન છે તેના કેસો પણ સતત ને સતત વધી રહ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે, લોકો પૂરેપૂરી બેદરકારી દાખવી રહ્યા છે। કહી શકાય કે સુરત શહેરમાં આ બેદરકારી ભારી પડી શકે તેમ છે, કારણ કે હાલની વાત કરવામાં આવે તો આ ત્રીજી લહેર જે સતત આવી ચૂકી છે અને ત્રીજી લહેરમાં 100થી વધુ કેસો સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે, લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને આ બાબતે આરોગ્ય વિભાગ પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયું છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ હજુ લોકો આ બેદરકારી દાખવી રહ્યા છે, સમજી શકતા નથી। આ તમામ નિયમોનું જે પાલન કરવાનું હોય છે જે પાલન કરવામાં નથી આવતું, તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ કોરોનાના કેસો વધી રહ્યા છે। બીજી જો દૃશ્યમાં વાત કરવામાં આવે તો આજે રવિવારે બજાર ભરાય છે, અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે તે પોલીસ બંદોબસ્તની અંદર પોલીસ માત્ર તેમની ડ્યુટી કરી રહી છે, પરંતુ જે લોકો જે એકઠા થઈ રહ્યા છે તેમને હટાવવાની કામગીરી કરવામાં નથી આવતી। તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા માસ્ક પહેરવાની જે જણાવવામાં આવતું હોય, નિયમોનું પાલન કરાવવાની ફરજ આવતી હોય છે, તે ફરજ પૂરી કરવામાં નથી આવતી। આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંય ને ક્યાંક તમામ લોકો જે છે તે માસ્ક વગર જોવા મળી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે, લોકોના ટોળે ટોળા અહીં જે એકઠા થઈ રહ્યા છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે। કારણ કે સુરત શહેરમાં જે આરોગ્ય વિભાગ છે, પાલિકા તંત્ર છે, સરકારી તંત્ર છે, તમામ લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી રહ્યા છે। ખાસ કરીને તમામ જે કોવિડના નિયમો છે તેનું પાલન કરવાનું ફરજિયાતપણે તેઓ જણાવી રહ્યા છે, કારણ કે આ જે પરિસ્થિતિ છે જે સુરત શહેરમાં વકરી છે, 100થી વધુ કેસો સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે અને ત્રીજી લહેર જ્યારે આવી ચૂકી છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી ક્યાંક ને ક્યાંક ખતરાની ઘંટી રૂપ સાબિત બની શકે, કારણ કે તમામ લોકોને સાવચેત રહેવું અહીં જરૂરી સાબિત થાય છે। કેમેરામેન ઇરેન નિમાવ સાથે હિતેશ ચિત્રોડા, સુરત।